છોટાઉદેપુરમાં જળસંચય અભિયાન કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી. છોટાઉદેપુરમાં જળસંચય અભિયાનની પૂર્ણાહુતિનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમના અંતે લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે ફૂડ પેકેટના વિતરણ સમયે લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ફૂડ પેકેટ વિતરણ માટે લોકોએ પડાપડી કરી હતી. મહત્વનું છે કે ફૂડ પેકેટના વિતરણમાં વ્યવસ્થાના અભાવે લોકોએ પડાપડી કરી હતી. લોકોના હાથમાં જે આવ્યું તે લઈને દોડ્યા હતા. જળસંચય અભિયાનમાં અવ્યવસ્થા સર્જાઈ છોટાઉદેપુરની આ ઘટના છે. જળસંચય અભિયાનને લઈને જે પૂર્ણાહુતિ હતી તેને લઈને રાજ્ય સરકાર તરફથી ફૂડ પેકેટની વિતરણ કરવામાં આવ્યું હતું તેને લઈને અવ્યવસ્થા સર્જાઈ. આ મુદ્દે સંવાદદાતા મહેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી મહેશ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી, આપને જણાવી દઉં કે આજે છોટાઉદેપુર ખાતે સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કાર્યક્રમની પૂર્ણાહુતિ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જીઆઈડીસી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને જ્યાં વહીવટી તંત્ર તરફથી લોકો માટે ફૂડ પેકેટના વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને વિતરણ માટેની અવ્યવસ્થાને લઈને લોકોમાં પડાપડી હતી થઈ હતી અને અનેક લોકોને આમાં અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આમાં સંપૂર્ણપણે બેદરકારી વહીવટી તંત્રની સામે આવી રહી છે. જી જી બિલકુલ મહેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.